જલાલપુર તાલુકાના ડાભેલ ગામે વન નામની લારી ઉપર ગૌમાંસથી બનાવેલા સમોસા અને બિરયાનીનું વેચાણ કરતા ઇસમ બાબતે ગૌરક્ષકની માહિતી મળતા ગૌરક્ષકે મરોલી પોલીસને જાણ કરાતા મરોલી પોલીસ રેડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ગૌરક્ષક દ્વારા મરોલી પોલીસને બાતમી આપવામાં આવી હતી કે જલાલપુર તાલુકાના ડાભેલ ગામે તળાવના કિનારે આવેલા એ વન નામની લારી ઉપર ડાભેલ ગામના અહમદ મોહમ્મદ સુજ નામના ઇસમ દ્વારા ગોમાંસમાંથી બનાવેલી બિરયાની અને સમોસા વેચાણ કરવામાં આવે છે અને બાતમીના આધારે મરોલી પોલીસ ઘટના સ્થળે રેડ કરી લારી પરથી એલ વસાલાથી તૈયાર કરેલો મટનનો ખીમો ઝડપી પાડ્યો હતો અને આરોપી અહમદ મોહમ્મદ સુજને પણ ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે સુરતથી આઝીમભાઈ નામનો આધાર ઇસમ પાડાનો માંસ વેચાણ માટે આપી જાય છે અને તેણે 2 કિલો જેટલો આ માંસ લીધું હોવાની પણ કબૂલાત કરી હતી. નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશનમાં એક એવી બાતમી મળેલી હતી પોલીસ કર્મચારીને કે ડાભેલ ગામમાં એક તળાવના કિનારા ઉપર એક એવન નામની લારી ઉપર એક ઇસમ અહમદ મોહમ્મદ સુજ એ ગૌમાંસની મટનની બિરયાની બનાવી અને વેપાર કરે છે. જે આધારે મરોલી પોલીસ સ્ટેશનના પોલીસની ટીમ પંચો સાથે જરૂરી કાયદેસર કાર્યવાહી કરવા માટે ગઈ. સ્થળ ઉપર જતા એ ઇસમ મળી આવેલ અને એ જે મટનની જે ખીમો બનાવેલો હતો એ મળી આવેલ. તો એ અનુસંધાને પંચોની રૂબરૂમાં એ જપ્ત કરી અને પશુ ચિકિત્સકને બોલાવી અને પ્રોપર સીલ કરવામાં આવ્યું જે મટન હતું એ, અને એક જાણવા જોગ દાખલ કરવામાં આવ્યું. જાણવા જોગની તપાસના કામે જે કબજે કરવામાં આવેલું હતું જે મટન હતું જે એના અમુક જે નમૂના લેવામાં આવેલા હતા એ સુરત એફએસએલમાં તપાસણી હાથે મોકલી આપવામાં આવેલા. તપાસણી દરમિયાન એફએસએલ સુરત તરફથી એવો રિપોર્ટ આવ્યો કે જે આ જે માંસ જે છે એ ગૌવંશનું માંસ છે, એટલે આ પ્રતિબંધિત હોવાથી જેથી મરોલી પોલીસ સ્ટેશનના બીટના એએસઆઈએ સરકાર તરફે ગુનો દાખલ કરી અને અહમદ મોહમ્મદ સુજ અને અન્ય વ્યક્તિના વિરુદ્ધમાં આઈપીસી અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો. આરોપી અહમદ મોહમ્મદ સુજ એની પૂછપરછમાં એને એવું જણાવેલું કે સુરતના એક ચાચા આઝીમભાઈ કરીને એક ઇસમ છે એ આ જે બિરયાની જે છે એ આપી જાય છે, ખીમો જે આપી જાય છે, એટલે એ અનુસંધાને એનું પૂરું નામ સરનામું હતું નહીં એટલે એને ફરિયાદમાં વોન્ટેડ જાહેર કર્યા છે અને આ બાબતે ગુનો દાખલ થયેલો છે મરોલી પોલીસ સ્ટેશનમાં અને હાલમાં પીએસઆઈ સોલંકી તપાસ કરી રહી છે. ત્યારે મરોલી પોલીસે આ માસનો જથ્થો અને આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પરિમલ મકવાણા, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી.